गुड मॉर्निंग विद्यार्थी मित्रों, पराशर ग्रुप ऑफ स्कूलना ऑनलाइन एज्युकेशन में आप सबनों हार्दिक स्वागत छे। धोरण 7 विषय विज्ञान एनो पाठ छे 14 विद्युत प्रवाह अने तेनी असरो। आपणे आगळना विडियो में विद्युत परिपथ विषयनी माहिती मेळवी लीधेली छे। अत्यारे छे भाग बीजो, तो आपणे જોવાનું છે विद्युत प्रवाहनी ઉષ્મીય असर। विद्युत प्रवाहनी ઉષ્મીય असर कई कई थाय छे आपणे જોવાનું છે। तो चलो आपणे જોઈએ प्रवृत्ति द्वारा। प्रवृत्ति 14.2, एक विद्युत कोष, विद्युत बल्ब, विद्युत कळ એટલે કે સ્વિચ અને જોડાણ માટેના તાર લો। આકૃતિ 14.9 મુજબ વિદ્યુત પરિપથ તૈયાર કરો। તમને આકૃતિ આ 14.9 દેખાય છે, એની મુજબનો વિદ્યુત પરિપથ તમારે તૈયાર કરવાનો છે। आकृति 14.9 मुजबना विद्युत परिपथ ने तैयार करो। आ प्रवृत्ति मात्र एकज विद्युत कोषनो उपयोग करीने करवानी छे, एटले के आमा एकज सेल वापरीने एनो उपयोग करवानो छे। विद्युत कणने खुल्ली स्थिति में एटले के ऑफ स्थिति में राखवानी छे। શું વિદ્યુત બલ્બ પ્રકાશે છે, એટલે કે વિદ્યુત જ્યારે કળ હોય એ ખુલ્લી હોય એટલે કે ઓફ સ્થિતિમાં હોય ત્યારે બલ્બ પ્રકાશિત થાય તો કે નહીં, બલ્બને સ્પર્શ કરો એનાથી તમને ગરમ લાગશે નહીં। હવે વિદ્યુત કળને જોડાણની સ્થિતિમાં લાવો। જોડાણની સ્થિતિમાં એટલે કે એને ઓન કરો। ઓન કરશો તો શું થશે, અને વિદ્યુત બલ્બને આશરે એક મિનિટ પ્રકાશવા દો, એટલે કે વિદ્યુત બલ્બમાં છે વિદ્યુત પ્રવાહ એક મિનિટ સુધી આવવા દો। ફરીથી બલ્બને સ્પર્શ કરો, પછી તમે બલ્બને અડજો તો તમને ગરમ લાગશે। તમને કોઈ ફેરફારનો અનુભવ થાય છે તો કે હા, ફેરફારનો અનુભવ થાય છે। વિદ્યુત કળને ખુલ્લી સ્થિતિમાં લાવીને ફરીથી બલ્બનો સ્પર્શ કરો। હવે વિદ્યુત બલ્બ કળને શું કરવાનું, પાછી ઓફ સ્થિતિમાં લાવીને સ્પર્શ કરવાનું છે। જ્યારે ઓફ સ્થિતિમાં હોય ત્યારે શું થાય છે, એ ઠંડો લાગે છે, પણ જ્યારે ઓન સ્થિતિમાં હોય ત્યારે બલ્બને સ્પર્શ કરીએ તો કેવો લાગે છે, ગરમ લાગે છે, એટલે કે એની કઈ અસર કહેવાય, ઉષ્મીય અસર કહેવાય છે। પ્રવૃત્તિ 14.3, આકૃતિ 14.10માં બતાવ્યા મુજબ વિદ્યુત પરિપથ તૈયાર કરો। હવે તમને આકૃતિ 14.10 છે એમાં બતાવ્યા પ્રમાણેનું વિદ્યુત પરિપથ તમારે તૈયાર કરવાનું છે। આશરે 10 સેન્ટીમીટર લંબાઈનો નિક્રોમ ધાતુનો તારનો ટુકડો લઈને એ બંને ખીલીઓ વચ્ચે બાંધી દો। નિક્રોમ ધાતુનો ટુકડો લઈ બંને ખીલીઓની વચ્ચે બાંધી દેવાનો છે। વિદ્યુતના સાધનોનું રિપેરિંગ કરતી વખતે દુકાન પરથી તમને નિક્રોમનો તાર મળી રહેશે, એટલે કે તમને આ જે ઇલેક્ટ્રિકનું કામ કરતા હોય એની દુકાન પર તમને નિક્રોમનો તાર મળી રહેશે। અથવા ઇલેક્ટ્રિક હીટરની નકામી થઈ ગયેલી કોઇલનો તાર પણ વાપરી શકો છો। ઇલેક્ટ્રિક હીટર હોય એમાં નકામી થઈ ગયેલી કોઇલ હોય એનો પણ તમે આ તાર વાપરી શકો છો। તારને સ્પર્શ કરો। હવે વિદ્યુત કળને જોડાણની સ્થિતિમાં લાવીને વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહ વહેવા દો। શું કરવાનું છે, વિદ્યુત પ્રવાહ વહેવા દેવાનો છે। સાવચેતી આપી છે, વિદ્યુત કળને લાંબો સમય જોડાણની સ્થિતિમાં રાખશો નહીં અથવા તો વિદ્યુત કોષ ઝડપથી નબળો પડી શકે છે, એટલે કે આ જોડાણ છે એને લાંબો સમય સુધી રાખવાનું નથી। કેમ કે સેલ છે તરત પૂરો થઈ જશે, એટલે કે નબળો થઈ જશે, એટલે એને થોડા સમય માટે જ વિદ્યુત પ્રવાહ પસાર થવા દેવાનો છે। થોડી સેકન્ડ પછી તારનો ફરી સ્પર્શ કરો। તાર પર હાથને લાંબો સમય અડકાવીને રાખતા નહીં, પછી છે તમારે નિક્રોમ ધાતુ છે એનો તારને સ્પર્શ કરવાનો છે। વિદ્યુત પ્રવાહ વહેતો એટલે કેવું થશે, ઉષ્મીય અસર ઉત્પન્ન થાય છે। વિદ્યુત પ્રવાહને કળ વડે વહેતો પ્રવાહ બંધ કરો। થોડીક મિનિટો પછી ફરીથી તારને સ્પર્શ કરો। પહેલાં જ્યારે ઓફ સ્થિતિમાં છે ત્યારે સ્પર્શ કરવાનું અને ઓન સ્થિતિમાંથી તમે બંધ કરો છો ત્યારે સ્પર્શ કરવાનું, શું ફેરફાર જોવા મળે છે તે તમારે કહેવાનું છે। જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ત્યારે ગરમ થાય છે, એટલે કે જ્યારે તારમાં વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે શું થાય છે, ગરમ થાય છે, અને આ વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર છે। કઈ અસર છે, તો કે ઉષ્મીય અસર છે। તમે વિદ્યુતના કોઈ એવા ઉપકરણો વિચારી શકો છો કે જેમાં વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરનો ઉપયોગ થતો હોય, એટલે કે તમે એવા કોઈ ઉપકરણો વિચારી શકો છો જેમાં ઉષ્મીય અસરનો ઉપયોગ થતો હોય, આવા ઉપકરણોની યાદી બનાવો। તમે કદાચ ઇલેક્ટ્રિક રૂમ હીટર અથવા તો રસોઈ માટે વપરાતા ઇલેક્ટ્રિક હીટરને જોયું હશે, તમને અહીંયા દેખાય છે ઇલેક્ટ્રિક સગડી આપેલી છે તે। આ બધા જ ઉપકરણો તારનું ગૂંચળું ધરાવે છે, શેનું ગૂંચળું ધરાવે છે, તારનું ગૂંચળું ધરાવે છે, ને આ ગૂંચળામાં તારને એલિમેન્ટ કહેવામાં આવે છે, ને એ ગૂંચળું આપેલું હોય એને શું કહેવામાં આવે છે, એલિમેન્ટ કહેવામાં આવે છે। તમે નોંધ્યું હશે કે જ્યારે આ ઉપકરણોને વિદ્યુતના સપ્લાય સાથે જોડ્યા બાદ ચાલુ કરવામાં આવે ત્યારે તેના એલિમેન્ટ ગરમ લાલચોળ થઈ જાય અને ઉષ્મા ઉત્પન્ન કરે છે। હવે આપણને ખબર છે તારનું ગૂંચળું લાલચોળ થઈ જાય અને શું ઉત્પન્ન કરે છે, ઉષ્મા ઉત્પન્ન કરે છે। વિદ્યુતની ઇસ્ત્રીમાં આવેલા એલિમેન્ટને બુજો જોઈ શક્યો નહીં, એટલે કે આ ઇસ્ત્રીમાં છે આ એલિમેન્ટને જોઈ શકતો નથી। પહેલીએ તેને કહ્યું કે પાણી ગરમ કરવા માટેનું તેમાં મૂકવાનું હીટર,
હોટ પ્લેટ, ઇસ્ત્રી, ગીઝર, ઇલેક્ટ્રિક કીટલી, હેર ડ્રાયર વગેરે વિદ્યુતના ઉપકરણો તેમની અંદરના ભાગમાં એલિમેન્ટ ધરાવતા હોય છે. એટલે કે જ્યારે બુજો છે એમ કહે છે કે આ ઇસ્ત્રીમાં તો મને એલિમેન્ટ દેખાતું નથી, તો પહેલી કહે છે કે આ બધી વસ્તુ છે જેમ કે હીટર છે, હોટ પ્લેટ છે, ઇસ્ત્રી છે, ગીઝર છે, ઇલેક્ટ્રિક કીટલી છે, હેર ડ્રાયર, આ બધામાં એલિમેન્ટ ક્યાં આવેલું હોય છે? અંદરના ભાગમાં આવેલું હોય છે. તમે કોઈ ઉપકરણમાં એલિમેન્ટ કદી જોયું છે ખરું? એટલે કે તમે ક્યાંય એલિમેન્ટ જોયું છે ખરું? તો તમને આ નીચે શું આપેલું છે? વિદ્યુત ઇસ્ત્રીમાં રહેલું એલિમેન્ટ અંદરની બાજુ આવેલું હોય છે જે આપણને દેખાતું નથી. તારમાં ઉત્પન્ન થતો ઉષ્માનો જથ્થો તેની બનાવટમાં વપરાયેલા દ્રવ્ય પર તારની લંબાઈ તથા જાડાઈ પર આધાર રાખે છે. તારમાં ઉત્પન્ન થાય છે જે ઉષ્મા, જે આપણે કીધું કે ગરમ થાય છે, જેને આપણે ઉષ્મીય અસર કહેવાય છે, શેના ઉપર આધાર રાખે છે? તેનામાં દ્રવ્ય પર, તારની લંબાઈ અને જાડાઈ પર આધાર રાખે છે. આથી જુદી જુદી જરૂરિયાત મુજબ જુદા જુદા દ્રવ્યના અને જુદી જુદી લંબાઈના તથા જાડાઈના તારનો ઉપયોગ કરવામાં આવે છે. એટલા જ માટે જુદી જુદી લંબાઈ અને જુદી જુદી દ્રવ્યના અને જાડાઈના તારનો ઉપયોગ કરવામાં આવે છે. વિદ્યુત પરિપથમાં જોડાણ માટે વપરાતા તાર સામાન્ય રીતે ગરમ થઈ જતા નથી. એટલે કે વિદ્યુત પરિપથમાં જોડાયેલા તાર છે સામાન્ય રીતે ઝડપથી ગરમ થતા નથી. બીજી બાજુ કેટલાક વિદ્યુત ઉપકરણોમાં વપરાતા એલિમેન્ટ એટલા બધા ગરમ થઈ જાય છે કે તેઓ સહેલાઈથી જોઈ શકાય છે, અને અમુક ઉપકરણો એવા છે કે એમાં ઝડપથી એલિમેન્ટ ગરમ થઈ જાય છે અને તેને સહેલાઈથી જોઈ શકાય છે. વિદ્યુત ગોળાનો ફિલામેન્ટ એટલા ઊંચા તાપમાન સુધી ગરમ થાય છે કે તે પ્રકાશનો ઉત્પન્ન કરવા લાગે છે, જે આપણને ખબર જ છે બલ્બ છે એટલા ઊંચા તાપમાન સુધી ગરમ થાય છે કે તે પ્રકાશનું ઉત્સર્જન કરવા લાગે છે, એટલે કે પ્રકાશ ઉત્પન્ન કરે છે. જો તારમાંથી ઘણો વિદ્યુત પ્રવાહ પસાર થાય તો તાર એટલો બધો ગરમ થઈ શકે છે કે જે પીગળી તેમજ તૂટી પણ જાય છે. અને તારમાંથી એટલો બધો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને એટલો બધો ગરમ થાય છે કે તે પીગળી અને તૂટી જાય છે. શું તારનું પીગળી જવું કે તૂટી જવું શક્ય છે ખરું? એટલે કે તારનું પીગળી જવું અને તૂટી જવું શક્ય છે ખરું? તો ચાલો આપણે જોઈએ. તમને અહીંયા નીચે શું આપેલું છે? પ્રકાશ મેળવવા માટે વિદ્યુતનો બલ્બ વાપરવામાં આવે છે. તમને ખબર જ છે પ્રકાશ મેળવવા માટે તમે બધા ઘરે વિદ્યુતનો બલ્બ વાપરો છો, પરંતુ તે ઉષ્મા પણ આપે છે. એટલે કે તે ઉષ્મા એટલે કે ગરમી પણ આપે છે. આ ઇચ્છનીય નથી, એટલે કે આપણી ઈચ્છા મુજબનું આ કામ નથી, જેનું પરિણામ વિદ્યુતનો વ્યય છે, એટલે કે તે આ વિદ્યુતનો બગાડ કરે છે. આ વ્યય વિદ્યુત બલ્બને બદલે ફ્લોરોસેન્ટ ટ્યુબ વાપરીને ઘટાડી શકીએ છીએ. કે આપણે બલ્બ વાપરીએ છીએ એની જગ્યાએ તમારે ફ્લોરોસેન્ટ ટ્યુબ વાપરીને તમે પણ ઘટાડી શકો છો. કોમ્પેક્ટ ફ્લોરોસેન્ટ લેમ્પ એટલે કે CFLS પણ વ્યય ઘટાડે છે. આ કોમ્પેક્ટ ફ્લોરોસેન્ટ લેમ્પ છે એ પણ ઉષ્મા ઓછી ઉત્પન્ન કરે છે, અને તેમને વિદ્યુત બલ્બના સામાન્ય હોલ્ડરમાં પણ ગોઠવી શકાય છે. જે આપણી ઘરે સામાન્ય હોલ્ડર હોય એમાં પણ આ ગોઠવી શકાય છે. તેમ છતાં વિદ્યુત બલ્બ, ટ્યુબલાઇટ કે CFLSને ખરીદતા પહેલાં તમારે શું કરવું જોઈએ? બ્યુરો ઓફ ઇન્ડિયા સ્ટાન્ડર્ડ્સનો એટલે કે ISIનો માર્ક જોવો જોઈએ. ISI માર્કવાળો હોય તો જ લેવું જોઈએ. હકીકતમાં કોઈ પણ વિદ્યુત ઉપકરણની ખરીદી કરતા પહેલાં તેના પર ISI માર્ક બહુ ચકાસી લેવું જોઈએ. એટલે કે કોઈ પણ વસ્તુ તમે ખરીદો છો વિદ્યુત ઉપકરણીમાં, તો એમાં ISIનો માર્ક છે કે નહીં તે તમારે ચકાસીને લેવું જોઈએ. વિદ્યુત ઉપકરણ વાપરવા માટે સલામત છે અને ઉર્જાનો વ્યય ઓછામાં ઓછો કરે છે તેની ખાતરી ISI માર્ક આપે છે. એટલે કે વિદ્યુતનો વ્યય પણ ઓછો કરે છે અને ઉર્જાનો વ્યય પણ ઓછો કરે છે, જે કોના દ્વારા આપણને ખબર પડે છે? ISI માર્ક દ્વારા ખબર પડે છે. જોઈએ પ્રવૃત્તિ 14.4. તો પ્રવૃત્તિ 14.3માં માટે આપણે વાપરેલો પરિપથ ફરીથી બનાવો, એટલે કે જે પરિપથ આપણે બનાવેલો છે આગળ એ ફરીથી બનાવવાનો છે. જો કે તેમાં વિદ્યુત કોષને સ્થાને 4 વિદ્યુત કોષ ધરાવતી બેટરી ગોઠવો. જેમાં આપણે એક વિદ્યુત કોષ લીધો હતો એની જગ્યાએ અત્યારે કેટલા લેવાના છે? 4 વિદ્યુત કોષ ધરાવતી બેટરી લેવાની છે. વળી નિક્રોમ તારના સ્થાને સ્ટીલ વૂલનો પાતળો તાતનો બાંધો. જ્યાં આપણે નિક્રોમ તાર બાંધ્યો હતો ત્યાં શું કરવાનું છે? સ્ટીલ વૂલનો પાતળો તાતનો બાંધવાનો છે. સ્ટીલ વૂલનો ઉપયોગ વાસણોને સાફ કરવા માટે થાય છે, જે સામાન્ય રીતે તમને કરિયાણાની દુકાનમાંથી મળી રહે છે. ક્યાં મળી રહે છે વિદ્યાર્થી મિત્રો? કરિયાણાની દુકાનમાંથી. જો ઓરડામાં કોઈ પંખો ચાલુ હોય તો તેને બંધ કરી દો. જો કોઈ રૂમમાં પંખો ચાલુ હોય તો એને શું કરવાનું છે? તમારે બંધ કરી દેવાનું છે. હવે વિદ્યુત પરિપથમાં થોડાક સમય વિદ્યુત પ્રવાહને વહેડાવો, એટલે કે થોડાક સમય સુધી શું કરવાનું છે? વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહનું વહન કરવા દેવાનું છે. સ્ટીલ વૂલના તાતરાનું ધ્યાનથી નિરીક્ષણ કરો, એટલે કે આ તાર છે એનું ધ્યાનથી તમારે અવલોકન કરવાનું છે. શું થયું તેની નોંધ કરો. સ્ટીલ વૂલનો તાતરો પીગળી ગયો કે તૂટી ગયો? તો કે હા, પીગળી જાય છે. ખાસ પ્રકારની ધાતુમાંથી એવા તાર બનાવવામાં આવે છે કે જેઓ તેમાંથી મોટો વિદ્યુત પ્રવાહ પસાર થતાં તરત જ પીગળીને તૂટી જાય છે, અને આવા તાર વિદ્યુતના ફ્યુઝ બનાવવા માટે વપરાય છે. શેના બનેલા હોય છે? તો કે ક્લાય અને સીસાની મિશ્ર ધાતુના બનેલા હોય છે. આકૃતિ 14.14માં જો તમને અહીંયા દેખાય છે આપણા ઘરે આવા પ્રકારનો ફ્યુઝ હોય છે, જે શેનું એનું કવર છે શેનું બનેલું હોય છે? પોર્સેલિન ચિનાઈ માટીનું બનેલું હોય છે.
बधा ज बिल्डिंगोमां बधा ज विद्युत परिपथोमां फ्यूज गोठवायेला होय छे, आपणने खबर छे। बधी ज बिल्डिंगोमां ने बधा ज परिपथोमां ने बधे ते फ्यूज गोठवायेला होय छे। विद्युत प्रवाहने विद्युत परिपथमां सलामतीपूर्वक वहेवા માટેની મહત્તમ મર્યાદા હોય છે, એટલે કે વિદ્યુત પ્રવાહને વિદ્યુત પરિપથમાં સાવચેતીપૂર્વક વહન થવા માટેની મહત્તમ મર્યાદા હોય છે। જો અકસ્માતે સલામત મર્યાદા કરતાં વિદ્યુત પ્રવાહ વધી જાય તો વિદ્યુતનું વહન કરતાં તાર વધુ પડતા ગરમ થઈને સળગવા પણ લાગે છે, એટલે કે વધારે પડતું વિદ્યુત પ્રવાહનું વહન થવા લાગે તો શું થાય છે, ગરમ થઈ અને સળગવા લાગે છે। જો વિદ્યુત પરિપથમાં યોગ્ય ફ્યુઝ લગાડેલો હોય તો તે ઉડી જાય છે, એટલે કે જો એમાં ફ્યુઝ લગાડેલો હોય તો શું થાય છે, ઉડી જાય છે અને પરિપથમાં વિદ્યુત પ્રવાહ બંધ કરી દે છે, એટલે કે વિદ્યુત પ્રવાહનું વહન થતું બંધ થઈ જાય છે। આથી ફ્યુઝ એ એવી સલામત રચના છે કે વિદ્યુત પરિપથમાં થતા નુકસાન અને શક્ય એવી આગની ઘટનાને અટકાવે છે। ફ્યુઝ શું કામ લગાવવામાં આવે છે, આપણી સલામતી માટે લગાવવામાં આવે છે। જો ક્યારેક વિદ્યુત પ્રવાહનું વહન વધી જાય તો શું થાય છે, ગરમ થઈ જાય છે અને સળગવા પણ લાગે છે, એટલા માટે ફ્યુઝ ગોઠવો હોય તો શું થાય, ઓટોમેટિક ઉડી જાય છે, એટલે કે એનાથી આપણને કઈ કઈ નુકસાન થતું બચે છે અને આગ લાગવાની શક્યતા પણ ઓછી રહે છે। જુદા જુદા હેતુઓ માટે જુદા જુદા પ્રકારના ફ્યુઝ વપરાય છે, એટલે કે અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારના ફ્યુઝ વપરાય છે। આકૃતિ 14.14માં આપણા ઘરમાં વપરાતા ફ્યુઝને દર્શાવે છે। આ 14.14 નંબરની આકૃતિ છે જે આપણા ઘરમાં જે ફ્યુઝ હોય છે એ માટે વપરાય છે। આકૃતિ 14.14માં દર્શાવેલા ફ્યુઝ વિદ્યુત ઉપકરણોમાં પણ વપરાય છે, એટલે કે વિદ્યુત ઉપકરણોમાં પણ આ ફ્યુઝનો ઉપયોગ થાય છે। સાવચેતી શું રાખવાની છે કે વિદ્યુતની મેઇન લાઇનમાં રહેલા ફ્યુઝને જાતે તપાસવા માટે પ્રયત્ન કરવો જોઈએ નહીં। મેઇન લાઇનમાં જે પણ ફ્યુઝ ગોઠવેલા હોય એને આપણે જાતે ચેક કરવા જોઈએ નહીં। જો કે તમે વિદ્યુતના સાધનોને રિપેર કરતી વખતે દુકાનમાં જઈને બળી ગયેલા ફ્યુઝ તથા નવા ફ્યુઝની સરખામણી કરો તે જ યોગ્ય છે, એટલે કે તમારે દુકાનમાં જઈને જેની સરખામણી કરવાની કે આ ફ્યુઝ બળી ગયો છે કે સારો છે તે। વિદ્યુત પરિપથમાં વધુ પડતો વિદ્યુત પ્રવાહ વહેવાનું એક કારણ વાહક તારોમાં થતો સીધો પરસ્પર સંપર્ક છે। વિદ્યુત પરિપથમાં જ્યારે વિદ્યુત પ્રવાહ વધારે વહેવા લાગે છે તો એનું એક જ કારણ છે કે વાહક તારનો થતો સીધો પરસ્પર સંપર્ક છે। જ્યારે વાયરો પર રહેતું અવાહક સ્તર ઘસારાને કારણે નીકળી જાય છે ત્યારે આવું બની શકે છે, જે આપણને ખબર છે વાયરની ઉપર શું હોય છે, અવાહક સ્તર આવેલું હોય છે, જેના કારણે આપણે શોર્ટ સર્કિટથી બચી શકાય છે। જ્યારે એક જ વિદ્યુતના આવું બની શકે છે જે શોર્ટ સર્કિટની ઘટના સર્જે છે। જ્યારે એક જ વિદ્યુતના સોકેટમાં પણ ઘણા ઉપકરણો જોડવામાં આવે છે ત્યારે વિદ્યુત પ્રવાહ વધી જવા માટેનું બીજું કારણ બને છે, એટલે કે જ્યારે એક જ વિદ્યુત પરિપથમાં છે ઘણા બધા ઉપકરણો જોડવામાં આવે તો પણ વિદ્યુત પ્રવાહ વધી જાય છે, એટલા માટેનું આ બીજું કારણ છે। જે વિદ્યુત પરિપથમાં ઓવરલોડિંગ ઉત્પન્ન કરે છે, એટલે કે વધારે પડતો વિદ્યુત પ્રવાહ પસાર થવા લાગે છે। તમે ન્યૂઝપેપરમાં ઓવરલોડિંગ તથા શોર્ટ સર્કિટને કારણે આગ લાગવાના બનાવો વાંચ્યા જ હશે। આપણને ખબર છે વિદ્યુત પ્રવાહનું વહન વધી જાય એટલે શું થાય, ઉષ્મા ઉત્પન્ન થાય એટલે શું થાય, આગ લાગવાની શક્યતા રહે છે અને શોર્ટ સર્કિટ થવાની પણ શક્યતા રહે છે। વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર આપણે જોઈ અને તેને આપણા ફાયદા માટે કેવી રીતે વાપરીએ છીએ તે આપણે પણ શીખ્યા છીએ। શું વિદ્યુત પ્રવાહની બીજી કોઈ અસર હોય છે ખરી, એટલે કે વિદ્યુત પ્રવાહની બીજી કોઈ અસર થાય છે ખરી? હાલના વખતમાં ફ્યુઝના સ્થાને મિની એર સર્કિટ બ્રેકરનો વપરાશ વધવા લાગ્યો છે। મિની એર સર્કિટ બ્રેકર એટલે કે MCBનો ઉપયોગ વધવા લાગ્યો છે, એટલે કે કેમ કે વિદ્યુત પ્રવાહનું વહન જો વધી જાય તો ઓવરલોડિંગ થઈ જાય તો શું થાય છે, ઓટોમેટિક એની સ્વિચ પડી જાય છે, એટલે કે શોર્ટ સર્કિટ કે આગ લાગવાની શક્યતા રહેતી નથી, એને શું કહેવાય છે, MCB કહેવાય છે, એટલે કે મિની એર સર્કિટ બ્રેકર કહેવાય છે। અત્યારે એનો ઉપયોગ વધારે વધવા લાગ્યો છે। આ પ્રકારની સ્વિચ એટલે કે વિદ્યુત કળ છે, એટલે કે આ સ્વિચ છે જે વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહ સલામત મર્યાદા કરતાં વધી જાય ત્યારે ઓટોમેટિક બંધ થઈ જાય છે, એટલે કે ઓવરલોડ થઈ જાય વિદ્યુત પ્રવાહનો ત્યારે શું થાય છે, ઓટોમેટિક આ સ્વિચ બંધ થઈ જાય છે। તમે તેને ચાલુ કરો ત્યારે ફરીથી વિદ્યુત પરિપથ પૂર્ણ થાય છે, એટલે કે આ સ્વિચ આપણે જ્યારે ચાલુ કરીએ ત્યારે કે એનો વિદ્યુત પરિપથ ઓટોમેટિક પૂર્ણ થાય છે અને તે ચાલુ થઈ જાય છે। MCB પર પણ ISI નિશાની જોવી જરૂરી છે, એટલે કે આજે આ તમે ખરીદવા જાઓ ત્યારે તમારે ISI નિશાની જોવી જરૂરી છે। સાવચેતી, ISI માર્કવાળા ચોક્કસ ઉપયોગ માટે ખાસ પ્રકારના બનાવેલા યોગ્ય ફ્યુઝનો જ ઉપયોગ કરવો જોઈએ, એટલે કે ISI માર્કવાળા પણ આપણે ચોક્કસ પ્રકારના ઉપયોગ માટે ખાસ પ્રકારના બનાવેલા ફ્યુઝનો જ ઉપયોગ કરવો જોઈએ, ગમે તે તાર કે ધાતુની પટ્ટીનો ઉપયોગ કરવો જોઈએ નહીં। હવે ટોપિક છે 14.3, વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર। વિદ્યુત પ્રવાહની આપણે ઉષ્મીય અસર જોઈ, હવે આપણે જોવાની છે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર। પ્રવૃત્તિ 14.5, વપરાઈ ગયેલી દિવાસળીની પેટીમાંથી અંદરનું ખાનું કાઢી લો। હવે વપરાઈ ગયેલી દિવાસળીની પેટી હોય એટલે કે માચિસ બોક્સ છે, એમાંથી અંદરની પેટી કાઢી લેવાની। હવે તેની ઉપર વિદ્યુતના તારના થોડા આટા મારીને તારને લપેટો। હવે એની ઉપર શું કરવાનું છે, વિદ્યુત તારના
आटा थोड़ाक लपेटवाना छे, એટલે કે વીટવાના છે. ખાનાની અંદરના ભાગમાં નાની હોકાયંત્રની ડબ્બી મૂકો. તમે આ ધોરણ 6 માં શીખી જ ગયા છો, તમારે એમાં શું કરવાનું છે, નાની હોકાયંત્રની ડબ્બી મૂકી દેવાની છે. હવે આકૃતિ 14.17 મુજબ તારના બંને છેડાનું કળ તથા વિદ્યુત કોષ સાથે જોડાણ કરો. હોકાયંત્રની સોય કઈ દિશામાં સ્થિર છે તેની નોંધ કરો, અને હોકાયંત્રની સોય ગજિયા ચુંબકને લાવીને જુઓ કે શું થાય છે. હવે હોકાયંત્રની સોયને ધ્યાનથી જોતા જોતા કળને ઓન સ્થિતિમાં લાવો. તમારે કઈ રીતના કરવાનું છે, તો કે આપણું જે પરિપથ છે તો તૈયાર જ છે. એક ડબ્બી લેવાની છે અને તાર વીંટાળી એની અંદર હોકાયંત્ર મૂકવાનું છે અને પછી સ્વિચ ચાલુ કરવાની છે. તો કઈ રીતના હોકાયંત્રનું પરિવર્તન થાય છે હોકાયંત્રની સોયનું એ આપણે જોવાનું છે. તમે શું જોયું, હોકાયંત્રની સોયનું આવર્તન થાય છે, તો કે આ વિદ્યુત પ્રવાહ વહે એટલે શું થાય છે, સોયનું આવર્તન થાય છે. એટલે કે સોયનું સોય એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસે છે, એટલે કે એમાં ચુંબકીય અસર પણ જોવા મળે છે. કળને ઓફ સ્થિતિમાં ખસેડો, એટલે કે કળને છે બંધ કરી દો. શું હોકાયંત્રની સોય તેની મૂળભૂત સ્થિતિમાં આવી ગઈ. પ્રયોગનું થોડા સમય સુધી પુનરાવર્તન કરો, એટલે કે આ પ્રયોગનું તમારે પુનરાવર્તન કરવાનું છે. અને આ પ્રયોગ શું દર્શાવે છે, તો કે આ પ્રયોગ દર્શાવે છે કે વિદ્યુત પ્રવાહની અસરને કારણે ચુંબકીય અસર પણ થાય છે. આપણે જાણીએ છીએ કે હોકાયંત્રની સોય પોતે નાનકડું ચુંબક છે, આપણને ખબર જ છે કે હોકાયંત્ર છે દિશા જાણવા માટે વપરાય છે. તો હોકાયંત્રની સોય છે એક નાનકડું ચુંબક છે જે ઉત્તર દક્ષિણ દિશા દર્શાવે છે. જે કઈ દિશા દર્શાવે છે, ઉત્તર અને દક્ષિણ દિશા દર્શાવે છે. જ્યારે આપણે તેની નજીક ચુંબક લાવીએ ત્યારે તેની સોયનું આવર્તન થાય છે, એટલે કે એની નજીક આપણે ચુંબકને લાવીએ તો શું થાય છે, સોયમાં આપણને આવર્તન જોવા મળે છે. આપણે એ પણ જોઈ ગયા કે જ્યારે નજીક રહેલા તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે હોકાયંત્રની સોય આવર્તન અનુભવે છે. જ્યારે આપણે શું કર્યું, આપણે એ પણ જોયું છે કે એની નજીક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે પણ હોકાયંત્રની સોયમાં આપણને આવર્તન જોવા મળે છે, એટલે કે ફેરફાર જોવા મળે છે. તમે આ બંને અવલોકનો પરસ્પર સંબંધ જાણી શકો છો, એટલે કે તમે આપણે આ એકબીજા વચ્ચેનો પરસ્પર સંબંધ જાણી શકો છો. જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે તાર ચુંબક તરીકે વર્તે છે, એટલે કે જ્યારે આ તારમાંથી આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરીએ છીએ, એટલે કે આપણે એની સ્વિચ ચાલુ કરીએ છીએ તે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે ચુંબક તરીકે વર્તે છે. આ એવી વાત હતી કે જેથી હાન ક્રિશ્ચિયન ઓસ્ટેડ નામના વૈજ્ઞાનિકને પણ નવાઈ લાગી હતી. એ એક એવા પ્રથમ વ્યક્તિ હતા જેમણે નોંધ્યું કે જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે પ્રત્યેક વખતે હોકાયંત્રની સોય આવર્તન અનુભવે છે. કયા વૈજ્ઞાનિક, તો કે હાન ક્રિશ્ચિયન ઓસ્ટેડ નામના વૈજ્ઞાનિકને પણ નવાઈ લાગી હતી. એને પણ એ પણ એવા પ્રથમ વ્યક્તિ છે કે એણે એવું અવલોકન કર્યું કે તારમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે દરેક વખતે ચુંબકીય સોય છે, એટલે કે હોકાયંત્રની સોય છે, આવર્તન અનુભવે છે. આથી જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે ચુંબક તરીકે વર્તે છે, એટલે કે જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે તે તાર છે શુકેના તરીકે વર્તે છે, ચુંબક તરીકે વર્તે છે. જે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસર છે. કઈ અસર છે, તો કે ચુંબકીય અસર છે. વાસ્તવમાં ચુંબક બનાવવા માટે વિદ્યુત પ્રવાહનો ઉપયોગ થાય છે, એટલે કે વાસ્તવમાં તમારે ચુંબક બનાવવું હોય તો શેનો ઉપયોગ થાય છે, વિદ્યુત પ્રવાહનો ઉપયોગ થાય છે. શું તમને આ વધુ આશ્ચર્યજનક લાગ્યું, તો ચાલો આપણે પ્રયત્ન કરીને જોઈએ, તો કે વિદ્યુત ચુંબક બનાવવાનું છે. આશરે 75 સેમી લાંબો ઇન્સ્યુલેટેડ પ્લાસ્ટિક કે કાપડના કવર ધરાવતો અથવા તો ઇનમેલ વળી શકે તેવો તાર લો. તાર અને 6-10 સેન્ટીમીટર લાંબી લોખંડની ખીલી લેવાની છે. શું કરવાનું છે, લાંબો તાર લેવાનો છે, કયો, તો કે પ્લાસ્ટિક કે કાપડના કવર ધરાવતો અથવા તો ઇનેમેલ નામનો ઇનેમેલ તાર લેવાનો છે. પછી 6-10 સેન્ટીમીટર લાંબી શું લેવાની છે, લોખંડની ખીલી લેવાની છે. તારને ખીલીની ફરતે ચુસ્ત રીતે ગૂંચળાની જેમ વીંટાળી દો. જો તમને અહીંયા ખીલીની ફરતે તારને વીંટાળેલો દેખાય છે. આકૃતિ 14.19 દર્શાવ્યા મુજબ તારના બંને મુક્ત છેડાઓને કળ વડે વિદ્યુત કોષ સાથે જોડી દો. એક છેડાને અહીંયા અને એક છેડાને અહીંયા જો તમને દેખાય છે તો કે ખીલીની નજીક તેના પર થોડીક ટાંકણીઓ મૂકો. જો તમને અહીંયા નીચે દેખાય છે, ખીલીની નજીક છે થોડીક ટાંકણીઓ પણ મૂકેલી છે. યાદ રાખો કે વિદ્યુત પ્રવાહને થોડીક સેકન્ડ કરતાં વધુ વખત સુધી ચાલુ ન રાખો, એટલે કે વિદ્યુત પ્રવાહ છે વધારે સમય ચાલુ રાખો નહીં, નહીં તો વિદ્યુત ચુંબક વિદ્યુત કોષને ઝડપથી નબળો પાડી દે છે, એટલે કે વિદ્યુત સેલ છે પતી જાય છે, એટલે કે પૂરો થઈ જાય છે. હવે વિદ્યુત પ્રવાહ ચાલુ કરો. શું થાય છે, શું ટાંકણીઓ ખીલીની અણી પર વળગી જાય છે, તો કે હા, એટલે કે ચુંબકીય અસર દર્શાવે છે. વિદ્યુત પ્રવાહ બંધ કરો. શું હજી પણ ટાંકણીઓ ખીલીની અણી પર વળગી રહે છે, નહીં. ઉપરોક્ત પ્રવૃત્તિમાં તારની કોઇલનું ગૂંચળું તેમાં વિદ્યુત પ્રવાહ પસાર થવાથી ચુંબકની જેમ વર્તે છે. જેમાં તારનું ગૂંચળું છે ઘણી જેમ વર્તે છે, ચુંબકની જેમ વર્તે છે.
જ્યારે વિદ્યુત પ્રવાહ બંધ કરવામાં આવે ત્યારે સામાન્ય તો ગુચરું પોતાનું ચુંબકત્વ ગુમાવે છે, એટલે કે જ્યારે એની સ્વિચ બંધ કરી દેવામાં આવે એટલે કે વિદ્યુત પ્રવાહનું વહન થતું બંધ કરી દેવામાં આવે ત્યારે છે એ પોતાનું ચુંબકત્વ ગુમાવી દે છે, એટલે કે ગુચરાને વિદ્યુત ચુંબક કહેવાય છે. વિદ્યુત ચુંબકને ખૂબ જ પ્રબળ બનાવતા તે ખૂબ જ વજનદાર ભારને ઉંચકી શકે છે. ધોરણ 6 પ્રકરણ 13 તમે ક્રેન વિશેની વાત તમને યાદ જ હશે, તમને ખબર જ છે બુજો અને પેલીએ જોયેલું છે કે શું છે કચરાના ઢગલામાંથી શું ક્રેન જાય છે એની એમાં મોટું ચુંબક લગાવેલું હોય છે, એમાંથી કચરાના ઢગલામાંથી શું કરે છે લોખંડના ટુકડાઓ ઉંચકે છે, જે આપણે તમે ધોરણ 6 શીખી ગયા છો. આવી ક્રેનનો છેડો ખૂબ જ પ્રબળ વિદ્યુત ચુંબક ધરાવતો હોય છે અને વિદ્યુત ચુંબકનો ઉપયોગ ભંગારમાંથી ચુંબકીય પદાર્થોને જુદા પાડવા માટે પણ વપરાય છે. અકસ્માતે આંખમાં પડી ગયેલા ઝીણા લોખંડના રજકણને દૂર કરવા માટે ડોક્ટરો છે નાનકડા વિદ્યુત ચુંબકનો ઉપયોગ કરે છે. હવે જેમ આપણા આંખમાં રજ વહી ગઈ હોય લોખંડની તો ડોક્ટરો શેનો ઉપયોગ કરે છે નાનકડા વિદ્યુત ચુંબકનો ઉપયોગ કરે છે. ઘણા રમકડા પણ તેની અંદરના ભાગમાં વિદ્યુત ચુંબકો ધરાવે છે. ઘણા બધા રમકડા એવા છે કે જે અંદરના ભાગમાં વિદ્યુત ચુંબકો ધરાવે છે. ટોપિક 14.5 વિદ્યુત ઘંટડી. વિદ્યુત ઘંટડીથી આપણે સારી રીતે પરિચિત છીએ, તેમાં વિદ્યુત ચુંબક આવેલું હોય છે. તો ચાલો આપણે જોઈએ કે તે કેવી રીતે કાર્ય કરે છે. આકૃતિ 14.20 તમને જો 14.20 નંબરની આકૃતિ દેખાય જ છે, તે વિદ્યુત ઘંટડીને તેના વિદ્યુત પરિપથ સાથે દર્શાવેલી છે. તે લોખંડના ટુકડા પર વીંટાળેલા વિદ્યુતના તારનું ગૂંચળું ધરાવે છે. લોખંડના ટુકડા પર શેનું તારનું ગૂંચળું ધરાવે છે. ગૂંચળું વિદ્યુત ચુંબક તરીકે વર્તે છે. વિદ્યુત ચુંબકની નજીક એક છેડા પર હથોડી જેવી રચના ધરાવતી લોખંડની પટ્ટી નજીકના ભાગમાં ગોઠવાયેલી હોય છે. વિદ્યુત ચુંબકની નજીક શું હોય છે, એક છેડા પર હથોડી જેવી રચના છે લોખંડની પટ્ટીના નજીકના ભાગમાં ગોઠવાયેલી હોય છે અને લોખંડની પટ્ટીની નજીક સંપર્ક સ્ક્રૂ આવેલો હોય છે. લોખંડની પટ્ટીની નજીક શું આવેલું હોય છે, સંપર્ક સ્ક્રૂ આવેલો હોય છે. જ્યારે લોખંડની પટ્ટી સ્ક્રૂના સંપર્કમાં હોય ત્યારે કોઇલમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, એટલે કે જ્યારે લોખંડની પટ્ટી છે એ સ્ક્રૂના સંપર્કમાં હોય ત્યારે કોઇલમાંથી શું પસાર થાય છે, વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. અને વિદ્યુત પ્રવાહ પસાર થતાં કોઇલ છે એ ચુંબક તરીકે વર્તે છે, એટલે કે વિદ્યુત ચુંબક બને છે. ત્યારબાદ તે લોખંડની પટ્ટીને આકર્ષે છે અને આ પ્રક્રિયામાં પટ્ટીના છેડા પર રહેલી હથોડી સ્ટીલની કટોરી સાથે અથડાય છે અને અવાજ ઉત્પન્ન કરે છે. જો કે વિદ્યુત ચુંબક લોખંડની પટ્ટીને આકર્ષે છે. હવે ચુંબક છે લોખંડની પટ્ટીને આકર્ષે છે, જે આપણને ખબર છે, જે આપણે 6 ધોરણમાં શીખી ગયા છીએ કે લોખંડને છે ચુંબક આકર્ષે છે. તે વખતે તે વિદ્યુત પરિપથમાં ભંગાણ સર્જાય છે અને ગૂંચળામાંથી વહેતો વિદ્યુત પ્રવાહ અટકી જાય છે. શું હવે ગૂંચળું વિદ્યુત ચુંબક તરીકે રહે છે, તો ગૂંચળું હવે વિદ્યુત ચુંબક તરીકે રહેતું નથી. તે લોખંડની પટ્ટીને આકર્ષી શકતું નથી. લોખંડની પટ્ટી તેના મૂળ સ્થાને પાછી આવતા તે ફરીથી સ્ક્રૂના સંપર્કમાં આવે છે, જે વિદ્યુત પરિપથને પૂર્ણ કરે છે. આવી રીતના પ્રક્રિયા સતત ચાલુ રહે છે અને વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહ વહેતા ફરીથી હથોડી છે સ્ટીલની કટોરી સાથે અથડાય છે અને આ પ્રક્રિયા ઝડપથી ક્રમિક રીતે પુનરાવર્તન થાય છે. તમને ખબર જ છે સ્કૂલમાં લેક્ચર પૂરો થાય અથવા તો પીરિયડ પૂરો થાય છે ત્યારે વિદ્યુત ઘંટડીનો જ ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રક્રિયા ઝડપથી ક્રમિક રીતે પુનરાવર્તન પામે છે અને જ્યારે હથોડી સ્ટીલની કટોરી સાથે અથડાય છે ત્યારે તે દરેક વખતે વિદ્યુત પરિપથ પૂર્ણ કરે છે, એટલે કે હથોડી છે આ સ્ટીલ કટોરી સાથે અથડાય ત્યારે વિદ્યુત પરિપથ પૂર્ણ થાય છે અને આ રીતે ઘંટડી રણકે છે, એટલે કે આ રીતે અવાજ ઉત્પન્ન કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણો આ 14મો પાઠ છે વિદ્યુત પ્રવાહ અને તેની રાસાયણિક અસરો, જે આપણે આ પાઠ્યપુસ્તકમાં જોઈ ગયા છીએ. હવે જ્યારે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળીશું ત્યારે આપણે સ્વાધ્યાય પોથી પૂરીશું.